નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર. તો જો તમે એક નોકરીની તલાશમાં હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મારા ચેનલ પર હું નોકરી રિલેટેડ માહિતી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું મટીરિયલ હું સમયસર એટલે કે દરરોજ અપલોડ કરતો રહું છું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી લો, જેથી જ્યારે પણ હું આવો માહિતીભર્યો વિડીયો મારા ચેનલ પર અપલોડ કરું તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો આજે આપણે એવો જ એક માહિતીભર્યો વિડીયો જોવાના છીએ કે જે લેટર થયો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો, જેમાં કેડર છે MPHW, FSW અને ગ્રામ સેવક, આ ત્રણેય કેડરનું કયા કયા જિલ્લાઓમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે તે આ લેટરમાં આપણે જોવાના છીએ. તો આ લેટર મિત્રો 26 જુલાઈએ થઈ ગયેલો છે, પણ ઘણા બધા મિત્રો પાસે આ લેટર પહોંચ્યો નથી, તેથી આ વિડીયો બનાવું છું. તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આ લેટર કરવામાં આવ્યો છે, તેમાં જિલ્લાઓ છે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભાવનગર, જામનગર, સાબરકાંઠા, સુરત, વલસાડ, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને દાહોદ, આ જિલ્લાઓને લેટર કરવાનું આવ્યું છે. અને આ લેટર આ જિલ્લાઓને શા માટે કરવાનો આવે છે તે આપણે હવે જોઈએ. તો તેનો વિષય છે આ લેટરનો, પંચાયત સેવાના સંવર્ગ 3ના વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન કરવાની કામગીરી કરવા બાબત. તો આ જેટલા પણ ઉપર જિલ્લાઓ આપેલા છે તેટલા જિલ્લાઓમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું તેમને આ લેટર કરવામાં આવે છે. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું, વિભાગ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના વિવિધ સંવર્ગોની સીધી પ્રક્રિયા ભરતીની પ્રક્રિયા માટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં સુધારા દ્વારા કરી પંચાયત સેવા વર્ગ 3ના તમામ સંવર્ગોની સીધી ભરતીની સત્તા કેન્દ્રીકૃત રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે આપવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના વિવિધ 17 સંવર્ગોની કુલ 13,060 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે, જે પૈકી મંડળ દ્વારા 17 સંવર્ગની સીધી ભરતીની જાહેરાતો આપી દેવામાં આવેલ છે અને તે પૈકીની 15 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજી દેવામાં આવી છે. તો ટોટલ આપણે 13,060 જગ્યાઓની ભરતી થવાની હતી, તેમાંથી ઘણી બધી ભરતીઓ જે થઈ ગયેલી છે અને તેમાંથી 15 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા પણ લેવાઈ ગયેલી છે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ ફાઇનલ આન્સર કીને આધીન મંડળ દ્વારા વિવિધ સંવર્ગોમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને પ્રોવિઝનલ રિઝલ્ટ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની કામગીરી મંડળ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારને જે તે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઓનલાઈન ભરેલ અરજીપત્રકોની વિગત ચકાસણી કાર્યો સિવાય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપવામાં આવે છે, જેથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારનું પ્રમાણપત્ર ચકાસણી કરવાની થાય છે, જેમાં ઉમેદવારે ઓનલાઈન અરજીના દર્શાવેલા નામ, જન્મ તારીખ, વર્ગ, જાતિ વગેરે સાથે તેમને જે તે સંવર્ગ માટે તે નિયત શૈક્ષણિક લાયકાત માટેના પ્રમાણપત્રો ચકાસણી કરવાની થાય છે. આ માટે ઉમેદવારની સંખ્યા વિશેષ હોય તેમજ મંડળ દ્વારા અન્ય સંવર્ગની પરીક્ષા લેવાની કામગીરી પણ ચાલુ હોય, તેમજ આવા ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ઘણો લાંબો સમય માંગી લેતી હોય, ઉમેદવારના પ્રમાણપત્ર ચકાસણી મંડળ દ્વારા કરવામાં આવે તેમાં ઘણો સમય જાય તેમ છે, જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપથી થાય અને પૂરી ચોક્કસતાઈથી થાય તે હેતુથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સમાવેશ ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી નીચે વિગતે જિલ્લા પંચાયતને કામગીરી સોંપવામાં આવે છે. એટલે કે હવે નીચે જે દર્શાવેલા છે તે જિલ્લાઓમાં જેટલા પણ ઉમેદવારો છે તેમની જે તે રીતે પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો આપણે ચાર્ટ છે તે જોઈએ. તો મિત્રો, હવે અહીંયા જાહેરાત ક્રમાંક નંબર છે, ક્રમ નંબર આપેલો, સંવર્ગનું નામ આપેલું છે, ભરવાપાત્ર જગ્યાઓની સંખ્યા આપેલી છે, પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે અંદાજિત ઉમેદવારની સંખ્યા આપેલી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે સૂચવેલ જિલ્લા પંચાયતના નામ અહીં આપેલા છે. તો આપણે જોઈએ તો ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી હતી, તેનું જાહેરાત ક્રમાંક હતું 15/2021-22. તેમની ટોટલ ભરવાપાત્ર જગ્યા હતી તે 1571 હતી અને તેમાં પ્રમાણપત્ર ચકાસણી માટે અંદાજિત બોલાવેલા ઉમેદવારો છે તે 2400 છે અને તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લા ફાળવેલા છે તે જિલ્લા પંચાયતો છે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ. આ 3 જિલ્લાઓ છે જિલ્લા પંચાયત છે ત્યાં ગ્રામ સેવકના જે પણ ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે આ 3 જિલ્લા પંચાયતે જવાનું રહેશે. ત્યારબાદ બીજું છે તેમાં તે છે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3,
તેમનો જાહેરાત ક્રમાંક હતો 16/2021-22. ભરવાપાત્ર જગ્યાની સંખ્યા છે 3137 અને તેમાં પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે બોલાવેલા ઉમેદવારની સંખ્યા છે અંદાજિત તે છે 4800 અને તેમને આ 5 જે જિલ્લા પંચાયતો છે ત્યાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે, જે તે મંડળ દ્વારા સમય અને સ્થળ સમય અને તારીખ આપે તે સમયે જવાનું રહેશે. તેમાં જિલ્લા પંચાયત છે ભાવનગર, જામનગર, સાંપળગાંઠા, સુરત અને વલસાડ. આ 5 જિલ્લાઓ છે તે ફિમેલ હેલ્થ વર્કરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યાં જવાનું રહેશે. ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્તણ, તેમનો જાહેરાત ક્રમાંક હતો 17/2021-22. તેમની ભરવાપાત્ર કુલ જગ્યાઓ હતી 1866 અને પ્રમાણપત્ર ચકાસણી માટે અંદાજિત બોલાવેલા ઉમેદવારની સંખ્યા છે 3000. તેમના માટે 4 જિલ્લા પંચાયતો ફાળવેલી છે, તેમાં મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને દાહોદ. આ 4 જિલ્લાઓ MPHW-ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફાળવેલા છે. તેમણે પણ મંડળ દ્વારા તારીખ અને સમય તે આપવામાં આવશે ત્યારે તેમને મેરિટ લિસ્ટમાં જેમનું નામ હોય તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે આ 4 જિલ્લાઓ MPHW-ને જવાનું રહેશે. 5 જિલ્લાઓ છે ત્યાં FSW-ને જવાનું રહેશે અને 3 જિલ્લાઓ છે ત્યાં ગ્રામ સેવકને જવાનું રહેશે. તે આ જિલ્લાઓના નામ તમે અહીં જોઈ શકો છો, કયા સંવર્ગ માટે કયા જિલ્લાઓ જિલ્લા પંચાયતો ફાળવેલી છે. તે ઉપરોક્ત સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે તે સંવર્ગના જાણકાર તથા અનુભવી વર્ગ 1 વર્ગ 2 કક્ષાના અધિકારી શ્રી તથા કર્મચારીઓની જરૂરિયાત મુજબની ટીમ બનાવવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને દ્વારા જરૂરી હુકમ કરવામાં રહેશે, જેથી જાણ અત્રે વિભાગને તથા મંડળને કરવાની રહેશે. તો મિત્રો, આ બધું છે તે ઉપલા જિલ્લા પંચાયત લેવલનું છે, તે આપણે લાગુ પડતું નથી. આપણને ફાળવાયેલા પંચાયત સેવા વર્ગ 3ના સંવર્ગ માટે પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે ઉપરોક્ત હાજર રહેનાર કોઈ જરૂરી બેઠક વ્યવસ્થા કરવાની થતી હોય આ બાબતે સંબંધિત જિલ્લા ખાતે મંડળના પારદર્શિતાના પ્રમાણપત્ર ચકાસણી કામગીરી અર્થે સ્થળ નક્કી કરી સત્વરે મંડળને તથા અત્રે વિભાગને વખતો વખત જાણ કરવાની રહેશે. આ પણ જિલ્લા પંચાયત લેવલનું છે, તેમાં પણ આપણો કોઈ રોલ નથી. સદરહુ કામગીરી માટે નિયુક્ત કરાયેલ ટીમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવાની રહેશે, તેમજ ડોક્યુમેન્ટ ચકાસણી અંગે તાલીમ પણ આપવાની રહેશે. વધુમાં પ્રમાણપત્ર ચકાસણી માટે સંબંધિત ઉમેદવારને સ્થળ, તારીખ, સમય અંગેની જાણ પણ મંડળ દ્વારા કરવાની રહેશે અને પ્રમાણપત્ર ચકાસણી માટે કામગીરી પૂર્ણ થયેથી તે અંગેના ઉમેદવાર દીઠ રિપોર્ટ મંડળને સુપરત કરવાનો રહેશે. એટલે કે જે પણ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તેમનું સ્થળ, સમય અને તારીખ એ મંડળ દ્વારા હજી નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ તમને તે અપડેટ પણ હું તમને આપતો રહીશ કે ક્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે અને MPHW-નું ફાઇનલ આન્સર કે ક્યારે આવશે, MPHW-નું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, MPHW-નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, એ બધી અપડેટ હું તમને કહેતો રહીશ. તે અપડેટો જાણવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરવાનું છે, જેથી જ્યારે પણ મારા યુટ્યુબ ચેનલ પર આ વિડીયો અપલોડ કરું તેનો નોટિફિકેશન તમને મળી રહે. આમ ઉપરના મુજબની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. વખતો વખત થયેલ કાર્યવાહી જાણ અત્રે સરકારશ્રી કરવાનો આજ્ઞાનુસાર વિનંતી છે. તો મિત્રો, આ હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફાળવેલા જિલ્લાઓ, જે પણ જિલ્લાઓ ફાળવ્યા છે તેનું આ લેટર છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અગાઉ જે પણ લેટરો થાય અથવા તો ભરતી રિલેટેડ જે પણ અપડેટ આવે તે તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો, આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.